गुड मोर्निंग हवे अत्यारे वागी गया छे 6:21 थई छे अने अमे निकली गया छे सीधा अहींयाथी મહેસાણાથી સીધા ભાવનગર 3 દિવસ માટે સોમ મંગળ બુધ બુધવારે સાંજે અમે ત્યાંથી નીકળવાના છે તો આવજો મળીશું આપણે કંઈક ભાવનગરની અંદર કંઈક એવું જો વધારે પડતી કોમેન્ટ્સ ને બધું મળશે આપણને તો આપણે મીટઅપ બી પ્લાન કરી રહ્યા છે આ વખતે હેલો નમસ્કાર કેમ છો હું છું આપનો હોસ્ટ આરજે રોની તમારો દોસ્ત પણ છું તો આજે ભાવનગરની સિરીઝ માટે સમથિંગ અમે 2-2.5 વર્ષ પછી જઈ રહ્યા છે જ્યારે અમારી પાસે અંદાજિત મારા 65,000 કે 60,000 સબસ્ક્રાઈબર હતા સમથિંગ એ ટાઈમનો મેં ભાવનગર ગયો હતો મને યાદ છે એની આખી હિસ્ટ્રી બધી હમણાં સરફુભાઈ આવી જશે સરફુભાઈને પિકઅપ કરીશું આજે અમારી સાથે પાછા જોડાઈ ચૂક્યા છે નૈસકભાઈ નૈસકભાઈ અમારું ગાડી ડ્રાઈવનું ખાસ અમારે કંઈક દૂર લોંગ ડ્રાઈવ કરવાની હોય છે તો હવે એ અમારા ભાઈ સાથે અમે જોડાઈ ચૂક્યા છે એટલે ઘણી બધી વાતો તમારી સાથે શેર કરવાના છે ભાવનગર વિશેની અલગ અલગ વિશેષતાઓ તમારી સાથે શેર કરીશું સવારે થોડુંક સે હલકો ફૂલકો નાસ્તો કરી દીધો છે મમ્મીએ ફોર્સફુલી કરાવી દીધો છે તો પહેલા ફટાફટ આપણું ગેસ ભરાવી દઈએ અને એના પછી આપણે જઈશું સીધા સરફુને લેવા માટે દરરોજ ટાઈમે નીકળવાનું અને આજે અમારા ભાઈ મળી ગયા હતા શું કહેતા હતા બોલો હવે કંઈક તમને યુટ્યુબ પર જોયેલા સાહેબ સાબરમતી પંપે આવ્યા છો ગેસ ભરવા અમારે દરરોજ નું અહીંયા જ છે અમારે ક્યાંય જવાનું એટલે અહીંયા જ આવવું પડે અમારા પાસે તમને આજે જ જોયા સાહેબ મેં સરસ સરસ લ્યો તો લો બસ વિડિયો વાઇઝ સ્ક્રીનશોટ લઈ લો તમે જરા હાલો ચલો ડન હવે બસ હવે અહીંયાથી સીધા ભાવનગર નીકળીએ અને સરપુભાઈને કહી દીધું છે બહાર આવતો રહેશો ચલો તો અત્યારે જો આ ભાઈ ગણશે બોટાદ તરફ અને અહીંયા નાસ્તો ચા પાણી કરી લઈએ કેમ કે હવે ત્રણ છે ને નાસ્તા પાણી કર્યા વગર નીકળતા હોય એટલે રસ્તામાં જ હરકી જગતા અત્યારે આવી ગયા છે અહીંયા લક્ષ્મી કાઠિયા હાઉસ ની અંદર જેને જવું હોય ને સારંગપુર જવું હોય ભાવનગર જવું હોય તો આ ચોકડી છે ને પરફેક્ટ છે નાસ્તા માટેની તો આ જગ્યાએ નાસ્તો કરીએ પછી ઘણી બધી વાતો આપણે બ્લોગમાં કરીએ છે આખી ચોકડી અને સામે કાઠિયાર જ છે આ બાજુમાં એક હોટલ છે રહી અંબર કરીને હોટલ છે બહુ જૂની છે લોકો જ્યારે અહીંયાથી નીકળતા ને તો પંજાબી ને બધું ખાસ જમતા હોય છે સીધા આપણે જઈએ પેલા લક્ષ્મી કાઠિયારની અંદર આજે એકદમ ઠંડુ છે બંધ છે કે ચાલુ છે તો અત્યારે મસ્ત મજાના ફાફડા ગાંઠિયા ને બધું મંગાવી દીધું છે અને ચા કોફી આવી રહ્યું છે તો ચા કોફી બી આવી ગઈ છે અત્યારે ભાવનગર તો પહોંચી ગયા હવે ખતરનાક વસ્તુ બતાવું તમને ફાટક બંધ છે અને ટ્રેન આઈને ઉભી રહી છે આગળ કે ભાઈ જવા દો તો અમે જઈએ આ ટ્રાફિક જામ કરીને ઉભું બોલો એન્જિન પણ એવું નથી અહીંયા આગળ જ કંઈક રિલોટેશન છે એના કારણે અને પ્લસ પાછું અમને ગૂગલ બાબા એવા હલવાણ કરીને લઈને આવ્યા છે ને આજે અમને હવે સાચા રસ્તે આવ્યા કે ખરાબ રસ્તે કે ખબર નહીં પડતી પહેલાં તો હોટેલે જઈશું હોટેલે જઈને ફ્રેશ થઈએ પછી આ વિડીયો શૂટ કરવાના છે ઓમભાઈને લોકો મળવાના છે ઘણી બધી વસ્તુઓ છે તો ચલો જોઈએ કે આગળ શું શું થાય છે હવે અત્યારે પહેલાં તો સૌથી હોટલ ઉપર રેસ્ટ કરી લીધો છે રેસ્ટ મતલબ કે ખાલી તૈયાર થઈ લીધું છે અને ચલો સીધા પહેલાં જઈએ દિલીપભાઈ ભૂંગળા બટેકા વાળા ત્યાં કદાચ ભાવનગરમાં કોઈ આવે તો એને પહેલા તો દિલીપભાઈ ના ત્યાં ખાસ જવું પડે શું સરખું નહી તો ઘણી વખત પાણીપુરી ખાવા જતા ને પૂરી પકડી લીધા છે તો એવું કે ભાઈ ઉભો રે ભાઈ તાર જમવા આપું સબર કરો રૂકો જરા એમ કરી દીધું પણ અહીંયા એવું નથી ચલો અત્યારે પહેલી જગ્યા આપણે ઉપર પહોંચી ગયા છે અને અમારા દિલીપભાઈ ની જગ્યા અત્યારે ચેન્જ થઈ ગઈ છે કેમ છો ચિરાગભાઈ જય મોગર મજામાં ફૂલ ઓન મજા પૂરેપૂરા બસ જસ્ટ આવ્યા છે અને તમારો પહેલો વિડીયો ઉતારવાના છે ભાવડાની ફરીથી નવી સિરીઝ બનાવી રહ્યા છે
અને તમારા દિલીપભાઈ ના બટેકા ના લઈએ ને તો યાર આ બટેકા છે ને ભાવનગર ના એર ઉઠાઈ જાય. અત્યારે ફર્સ્ટ જગ્યા પર પહોંચી ગયા છે. હવે અમને ઘણી બધી જગ્યા લોકેશન ને પૂછીને અલગ અલગ જગ્યાએ જવાના છે. તો પહેલો વિડીયો અહીંયા શરૂઆત કરવાના છે. કઈ જગ્યા આપણે હવે નવી શરૂઆત ક્યાં કરી છે? નવી શરૂઆત છે વેલેન્ટાઇન સર્કલ ની સામે વાઘાવાડી રોડ. ઓકે, હવે પેલું બંધ થઈ ગયું ને આપણે? હજી બંધ થઈ ગયું. ઓકે, હવે અહીંયા જ ઉભું રહેવાનું. વાહ, સરસ. ભાવનગર માં ફૂલ વરસાદ છે અને અમારા ખાસ કેમ છો? કેમ છે? બસ બસ મસ્ત. શું કહો છો? ક્યાંય મળવા હોય. હા, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ જયારે થયો હતો એ સમય ની અંદર અમે જયારે ગાઈડ તરીકે જે એલર્ટ કરવામાં આવ્યા હતા તો આ અમને કરવામાં આવ્યા હતા. જે તે સમયે જયારે લાગ્યું જયારે અમે જયારે ત્યાંથી બુથ માંથી જયારે બહાર નીકળ્યા તો અમને પણ એવું હતું કે કદાચ 5-10 મિનિટમાં કામ પૂરું થઈ જશે. હા, પણ જે આખો દિવસ અમે ક્યાંથી ક્યાં નીકળી ગયો અને જે અમારે વસ્તુ બતાવી હતી, જે પ્રભુ સાહેબ મહારાજ જે વિશેની માહિતી આપી હતી આ આખા પ્રસંગ વિશેની, એની જે એ ટુ ઝેડ જે માહિતી જે આપી હોય ને તો જતીનભાઈ સાહેબે અમને આપી હતી. અને બાપાની આશીર્વાદથી અત્યારે ભાવનગરની અંદર તમારી દુકાનનું નામ ને એ પણ કહી દો. આઈમેક્સ ઓપ્ટિકલ્સ ચશ્માનો શોરૂમ છે નીલમાર્ગ સર્કલ LIC હેડ ઓફિસની એક્ઝેક્ટ સામે આવે છે. ઓકે, એટલે ચશ્મા રિલેટેડ તમારે ત્યાં બધું વસ્તુ મળી જશે. અત્યારે શૂટિંગ ચાલુ હતું અને અમારા ભાઈ આવી ગયા છે. વાહ 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 વાહ. મારે પ્લાન નથી, ચિંતાનો હું આવ્યો છું. હા, કેમ કે દર્શકોને એવું થતું હશે કે પહેલા અગાઉ મળી લે અને પછી આ ખાલી અમને દેખાડવા માટે પ્લાન, પણ એવું નથી. અત્યારે હું હજી આવ્યો છું. ભાવનગરમાં તમારું રોનીભાઈનું સ્વાગત છે. થેન્ક યુ. અને અમે ક્યારના પેલા ફૂડીસ પાર્કમાં બેઠા હતા, પછી મેં કીધું ચલો એક સરસ જગ્યા મને યાદ છે તો આપણે અહીંયા જતા આવ્યા. અને ઓમભાઈ કે તમે કદાચ, હા, અને પછી અહીંયા મળી જ ગયા છે અમને. તો ઓમભાઈ આપ તો પરફેક્ટ જગ્યા છે ને? તો અત્યારે વરસાદી વાતાવરણની પરફેક્ટ જગ્યા. હા, વરસાદી વાતાવરણ માટે પરફેક્ટ જગ્યા છે, ખરી વાત છે. તો આજે અભયભાઈ અમારા સાથે છે. તમારું શું નામ? રોનીભાઈ. રોનીભાઈ બસ ખાસ મિત્ર છું. રોનીભાઈ આઈ લવ ગુજ છું. આઈ લવ ગુજ, રાઈટ? નવી ચેનલ છે, બધા સપોર્ટ કરજો. ચોક્કસ ચોક્કસ. આ તમારું અમને, હું મારો સ્ક્રીનશોટ બતાવીશ. મારી પાસે લિસ્ટ છે કે જે જે મને પસંદ આવ્યું હોય મારા અમારા વોટ્સએપ ગ્રુપની અંદર મેં શેર કર્યું હતું કે ભાઈ આ જો વિડીયો આવ્યા છે તમારા, સિંગ ભજી વાળી પાઉંભાજી, પછી બીજો કયો તમને સારો એક વિડીયો હતો, મારી પાસે લિસ્ટ સારી એવી બનાવી છે. તમારો પણ ઘણા એવા શેર કર્યા. એવડા મોટા તમે સ્ટાર છે મારા. ના 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 ભાઈ, અમે અમારે સ્ટાર બનાવનાર કોણ છે? આજે અમને સ્ટાર બનાવનાર કોણ છે? ઓમભાઈ છે. કેમ કે જયારે અમારી પાસે કઈ નતું, જયારે અમે ભાવનગર અંદર આવ્યા હતા ત્યારે અમે કઈ જ હતા, જ્યારે પણ ઓમભાઈ એટલો સરસ ત્યાં સપોર્ટ કર્યો છે. ત્યાં 70,000-60,000 સબસ્ક્રાઈબર હતા. તો એના પછી હવે અમને અત્યારે હવે 2,00,000+, એટલે 2,70,000, એટલે 2,00,000 વધારીને અમે સબસ્ક્રાઈબર અહીંયા આવ્યા છીએ. તો બહુ જબરદસ્ત મજા આવી ગઈ. અને ક્યારના અમે રાહ જોતા કે ભાઈ ઓમભાઈને પહેલા મળીએ આપણે. હા, ઓમભાઈના કહેવાય ને મોઘેરા મહેમાન જે આપણે કદાચ કોઈ સિરીઝમાં. અને બીજી ખાસ વસ્તુ, હજી તો આપણે એક સરપ્રાઈઝ છે એમના માટે, એ આપણે લાસ્ટમાં ત્યાં કરીશું. એને કેમ થઈ રહ્યું છે એ પણ તમને બતાવીશું. તો ચલો પહેલાં તો આપણે પહેલાં ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. અને જો આપણી પાસે ડીશ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. જગ્યાનું નામ છે સરદારનગર અને ત્યાં અહીંયા આપણે મસાના સિંધી પાઉં પકોડા ને બધું મળે છે. આવી રીતે આપણી જ દે છે. તમારે જેટલી ચટણી લેવી હોય લઈ લો, બૂમ પાડવાની જરૂર નથી. સાચી વાત ને? એટલે તો કેવું પડે ભાઈ, ચટણી આલો, આ કરો, બૂમરાડો નહીં કરવાની. રાઈટ છે. અમારા આ ભાઈ અમને ક્યારના જતા હતા ખુશ ભીડમાં, શું બોલ્યા પેલા તમે? તમારો ફૂડીઝમાં અમે રેગ્યુલર વિડીયો જોઈએ છીએ ફેસબુક ઉપર. અરે બાપ રે, ક્યાં વાત છે. જામનગરના ઘૂઘરા ને બધું જે મૂકો એ બધું રેગ્યુલર જોઈએ. અચ્છા, પણ આવી રીતે અચાનક બ્રેક માર દેવાની? તમને જોઈ ગયેલા બ્રેક મારવી જ પડે ને. ઓ માય, એટલે ડાયરેક્ટ સીધા આવ્યા ને કે ભાઈ અચ્છા તો ફૂડી છે, પેલા ફેસબુક ઉપર વિડીયો જોઈએ છે એરા છે. કેવા લાગે છે વિડીયો? મજા આવે છે ને? એકદમ સરસ. બસ થેન્ક યુ, જોતા રહો, મોજ કરતા રહો. અત્યારે વિડીયો શૂટ થઈ રહ્યા છે. આજે એક સૌથી મોઘી રેસીપી બનાવવાના છે અમે. હે, જો આ ભાઈ કંઈક વિડીયો કોલમાં બતાવી રહ્યા છે. હેલો, કેવું છે? મજા? ચોકડ ના હો? ભાવનગર ના?
ભાવનગર હા હા વાહ રે વાહ સરસ લ્યો અત્યારે અમારા ઓમભાઈ માટે સરસ મજાની ગિફ્ટ લઈ આવ્યા હતા આ સરપ્રાઈઝ તમારા માટે છે ચલો ચલો સરપાવ તો આ ગિફ્ટ છે ને અમારા મિત્ર અમારા પરમ મિત્ર ના મોટા ભાઈ તરીકે કહીએ તો ઓમભાઈ ને છે એનું કારણ છે મારું દિલથી ઘણી બધી ઈચ્છા હતી કે જ્યારે પણ ભાવનગર જાઉં ને તો ઓમભાઈ માટે કંઈક નાનું અમથું પણ જે પણ મારાથી થઈ શકતું એ લઈને જાઉં વિડીયો બતાવવા માટે નહીંથી આ એટલા માટે છે અચીવમેન્ટ પણ છે ભાવનગર જ્યારે અમે 60,000-65,000 સબસ્ક્રાઈબર જ્યારે લઈને આવ્યા હતા ને ત્યારથી લઈને અત્યારે 1-2 લાખ 70,000 પ્લસ અમારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે જે સમયે અમે ભાવનગરની અંદર બટેકાનો વિડીયો બનાવ્યો હતો એ હજી પણ આખી ચેનલમાં હજી પણ ટોપ ઉપર વિડીયો ચાલે છે અને આ ટોપ ઉપરનો વિડીયો ઓનલી ફોર બીજું કોઈ નહીં આપણા ઓમભાઈ છે ઓમભાઈની મહેનત અને ઓમભાઈનું આ જે લગન છે હવે અત્યારે જે કામ કરી રહ્યા છે સોશિયલ વર્ક કેવું સોશિયલ વર્ક જ્યારે કોઈ બહારથી આવી રહ્યું છે ભાવનગરનું એક્સપ્લોર કરવા માટે તો ફ્રી ઓફ કોસ્ટ કન્સલ્ટન્ટ તે આ ઓર્ગેનાઇઝ કરે છે ઓમભાઈ અને બધાને ફેરવે છે યાર આ એક એમાં એવું છે કે યુટ્યુબના જેટલા યુટ્યુબર છે ગુજરાતી યુટ્યુબર છે બહારના એ લોકોનો પ્રેમ છે મારા પ્રત્યે એટલે હવે ભાવનગર રિપ્રેઝેન્ટ કરવું એ તમારી ફરજ યસ યસ ઓમભાઈ છે એ ભાવનગર બનીને ભાવનગર એક્સપ્લોર કરાવી રહ્યા છે અને સાથે સાથે એમનું ટીમનું પણ હું અત્યારે આપણે જે મસ્ત કહેવાય ને આ ગિફ્ટના સાચા હકદાર બધા અમારી આખી ટીમ છે ઓ માય ગોડ જો ચાલો ઓકે તો આ જે આપણી ટીમ છે એ છે ભાવનગરની એ લોકો એમ કહે છે કે ઓમભાઈની ટીમ પણ ઓમભાઈની નહીં ભાવનગરની ટીમ છે ઘણા બધા જ લોકો પોતપોતાની રીતે નાનું નાનું કોન્ટ્રીબ્યુટ કરતા રહે છે કોઈ બ્લોગિંગ કરીને કરાવે છે અથવા તો કોઈ પોતાનો કિંમતી સમય આપીને કરાવે છે અથવા તો કોઈ જ્યારે આવે છે તો એને સાથે રહીને કરાવે છે એવામાં જો કદાચ કહીએ તો ઓમભાઈ એમનું ડાયરેક્ટર તરીકે મને રાખ્યો છે એ મને ગર્વ છે કે લોકો એમને ડાયરેક્ટર તરીકે રાખ્યો છે યસ યસ તો અમારા તરફથી એક નાની અમથી સુપ્રીમ ભેટ છે તમને અને હવે જે પણ સિટીમાં જઈએ છે જે અમને હેલ્પ કરી છે જે લોકો અમને એક્સપ્લોર કરાવ્યું છે દરેક સિટીની અંદર તો એ લોકો માટે કંઈક નાનું નાનું આપણે લેતા જઈશું અને થેન્ક યુ સો મચ બસ તમારો પણ ખૂબ ખૂબ આભાર બહુ જ મજા આવી ગઈ છે અને બીજી વાત હવે છે ને આપણે કામ કરીએ આજે પેકેટ ઘરે નહીં લઈ જવું આજે છે ને બધાનું મોં મીઠું કરાવીને જ જવું છે શું કેવું ભાઈ બરાબર ને ચલો આપણે આ રાજકોટની સૌથી ફેમસ અને જેથી ફેમસ થયેલી છે એ છે કાજુ એરિસ્ટોક બધા લોકોને કદાચ મીઠાઈ વિશે બહુ જ વધારે જાણતા હા એ પણ કહેવાય છે તો પહેલા તો ઓમભાઈને હા હા પૂરું ખાવાનું થાય છે પછી મારી લગનની મીઠાઈ પણ તમને ખવડાવીશું હજી તો વાર છે યાર થોડુંક લગન માટે પ્રે કરતા રહો મળી જાય આપણા કભી ખાયા કે ના રાણી થોડું ઊંચું આવવું પડે પણ તમારાથી નીચે જ રહેવાની વધારે મજા આવશે તમને કઈ જોશે ગમે તે ચાલશે કઈક નવું ખવડાવો તમે આજે મને મીઠું કરાવો છો હું પણ તમને નોર્મલ થોડું કરાવું છું કારણ કે તમારો પ્રેમ જોઈને મને પણ આનંદ થયો કે હું તમને પણ મીઠું મીઠું કરાવું થેન્ક યુ થેન્ક યુ તો આ રોનીભાઈ છે અને એમનો ખૂબ ખૂબ આભાર કે અમને સપોર્ટ કર્યો અને અમારી ટીમને આવી રીતના અને આજે ગયું મોટું અમે એ ભાવનગરમાં આવ્યા છે અમારે કરાવવું જોઈએ એની બદલે એ લોકો અમને કરાવે છે એટલે ખૂબ ખૂબ આભાર રોનીભાઈ કે તમે અમને સપોર્ટ કર્યો છે જો હવે છે ને તમને કંઈક અલગ જ ટ્રાય કરાવીએ ચાલો આખું આખું ચાલો જો આપણે જે મોગેરા મહેમાન તો હવે આવી રહ્યા છે તો હવે ભાવનગર નું એક નવું નજરણું એટલે ફૂડીઝ પાર્ક માં આવ્યા છે અમે અને ઓમભાઈ ના માસી ના દીકરા નું થયા છે રાઈટ ને મામા માસી ના દીકરા હા એટલે મામા માસી જે બધા સગામાં છે અને એમનું આખું પાર્ક બનાવ્યું છે બહુ જબરદસ્ત ભાવનગર ની અંદર ધૂમ મચાવે છે અને એની
પાર્ટી પણ અમે અત્યારે અહીંયા બધા જ ભેગા મળીને કરી રહ્યા છે. જો હવે ઓરિજિનલ ભાવનગર ગ્રુપ હવે સાથે જોડાઈ ચૂક્યું છે. તો જો અમને તો આપણે બધામાં વિડીયોમાં બધા જોયા છે, એક આપણા સાથે નવો મહેમાન આવી ચૂક્યો. સાહેબ તમારું નામ પરિચય આપી દો. મારું નામ મેહુલભાઈ છે. ઓકે. અને મારી એક યુટ્યુબ ચેનલ છે મેહુલ ફૂડી નામની. ઓકે. હવે પહેલી એક સવાલ થાય છે, એક તો તમે કદાચ યુનિફોર્મમાં આવ્યા છો. જી સર. એટલે તમારું કામ પૂરું કરીને આવ્યા છો કે પછી? ના, નોકરી કમ્પ્લીટ પૂરી કરીને આવ્યો છું. 9 વાગ્યાની નોકરી પૂરી થઈ ગઈ છે. યસ. અને પછી આ તમને મળવા માટે સ્પેશિયલી લોકો અમે આવ્યા છીએ. ક્યા વાત હે. એટલે એટલા માટે આવો સવાલ કરવો પડ્યો, કેમ કે ઘણા બધા લોકો પૂછતા હોય કે ભાઈ સિવિલ ડ્રેસમાં આવ્યા છો, પ્લસ આવી રીતે આવ્યા છે તો ભાઈ કે નોકરી છોડીને આવ્યા છે કે શું? ના, નોકરી પૂરી કરીને પછી અમને મળવા આવ્યા છે એ ખાસ માટે. અને ભાવનગર માટે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે ઘણા બધા. જો આમની ચેનલ છે, આમની પણ ચેનલ છે, આમની ચેનલ છે, આમનું ઇન્સ્ટાગ્રામનું પેજ છે, ટૂંક સમયમાં વિડીયોની ચેનલ આવશે, અમને બનવાની તૈયારી છે. એકદમ સાચી વાત છે. ચલો ચોક્કસથી. હવે આજનો વ્લોગ છે ને બહુ જ લાંબો થઈ ગયો છે, પણ ખૂબ મજા આવી છે આજનો એપિસોડ ની અંદર. બધી ઘણી બધી મસ્તી મજાક અને જે દિવસો અને જે ટાઈમ છે મેમોરેબલ હતો, બહુ જ વધારે મજા આવી છે. અને આજનો દિવસ ભાઈ સાના કેવો રહ્યો સરપુ? યસ, ચોક્કસ. તો ચલો નવા આવા બ્લોગ સાથે કાલે ફરી તમને મળીશું. આવી ધમાલ મસ્તી કરતા ઘણી બધી વાતો અને ઘણી બધી જગ્યાઓ તમારા માટે સરપ્રાઈઝ રાખેલી છે, વિડીયોમાં નથી બતાવેલી, એ આવશે ત્યારે તમે મેઇન ચેનલમાં તમે જોજો, ખૂબ મજા આવશે. અત્યારે ગેસ બહાર નીકળી યાર, ફૂલ ખવડાય પીવડાય નહીં યાર, ટીટા જેવા કરી નાખ્યા છે અમારા ઓમ ભાઈ યાર. પણ એ ઓમ ભાઈ બે બે વિડીયો માં જાય આજે. એમ એવું છે, ટીમ વધી ગઈ છે એટલે પછી ટીમ, આખી ટીમ ના એક એક વ્યક્તિ ને વારા પરથી લઈએ છીએ. ચલો નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ, ત્યાં સુધી અમને આપણો જય હિન્દ. રાધે રાધે.